ંગ માઇ ડિયર સ્ટુડન્ટ આઈ હોપ યુ ઓલ આર ફાઈન એન ડુઈંગ ગુડ વિશ ય વેરી હેપી રિપબ્લિક ડે ટુ ઓલ ઓફ યુ વિદ્યાર્થી મિત્રો લાસ્ટ સેશનમાં આપણે ગદ્ય પંદર અખંડ ભારતના શિલ્પી એના લેખક ડોક્ટર શ્રી રાઘવજીભાઈ માધડ અને તેનો સાહિત્ય પ્રકાર છે ચરિત્રલેખ આપણે લાસ્ટમાં જોયું હતું છેલ્લે જોયું હતું કે બારડોલીની લડત વખતે સરદાર વલ્લભભાઈ પટેલે એક પત્રિકા પ્રગટ કરી હતી એમાં તેમણે જાગૃત નેતા તરીકે એક ચેતવણી આપતા લખ્યું હતું કે જો તમારે લડાઈ લડવી હોય તો લગ્નમાં માલવાનું ન પોસાય કાલે સવારે ઉઠીને તમારે ઊગ્યાથી આત્મ્યા સુધી ઘરને તાળા મારીને ખેતરમાં ફરતા રહેવું પડશે અને છાવણી જેવી જિંદગી ગાળવી પડશે ગરીબ હોય તવંગર હોય કોઈ પણ પ્રકારના બધા વર્ગ હોય અથવા તો બધી નાત જાત હોય કોમ એટલે નાત જાત એ બધાએ એક રાગ થઈને એક ખોળીયે પ્રાણ હોય તેમ વર્તવું પડશે એટલે કે બધાએ સંપીને રહેવું પડશે આપણા હાથેથી એક દમડી પણ સરકારને આપવી નથી આ નિશ્ચયમાં તમે કાયમ રહેજો નહીં તો શું થશે તો કે જીવ્યું ન જીવ્યું થઈ જશે અને તાલુકો કાયમના માટે બોજામાં પડશે અહીં સુધી આપણે પાઠની સમજ મેળવી હતી હવે અહીંથી આપણે આગળ સમજીશું તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર ટ્વેન્ટી સેવન ઉપર સેકન્ડ લાસ્ટ પેરેગ્રાફ ત્યાંથી આપણે શરૂ કરીએ છીએ ટેક્સ્ટબુક બધા સાથે જ રાખજો જુઓ શું કહ્યું છે વલ્લભભાઈ વીર હતા એટલા જ વિનોદી હતા મહાદેવભાઈની ડાયરીમાં વિનોદના ઘણા પ્રસંગો નોંધાયા છે એકવાર મહાદેવભાઈએ એક ક્યાંક એક શબ્દ વાંચ્યો શબ્દ હતો રચનાત્મક ગફલત એમને નવાઈ લાગી રચનાત્મક ગફલત તે વળી કેવી હોય પણ સરદાર જેમનું નામ બિરબલની છટાથી બોલી ઉઠ્યા ન સમજ્યા આજે તમે દાળ બનાવી હતી તેવી દાજેલી દાળ શું કહે છે વલ્લભભાઈ જેટલા વીર હતા એટલા જ તેઓ વિનોદી પણ હતા વિનોદી એટલે રમૂજી પણ હતા મહાદેવભાઈની ડાયરીમાં વિનોદના ઘણા બધા પ્રસંગો નોંધાયેલા છે એકવાર મહાવભાઈ દેસાઈએ ક્યાંક એવો શબ્દ વાંચ્યો હશે અને એ શબ્દ હતો રચનાત્મક ગફલત એટલે એમને નવાઈ લાગે છે કે રચનાત્મક ગફલત તેવાળી કેવી હશે એમ પણ સરદાર વલ્લભભાઈ પટેલ એ તો બીરબલ જેવા એટલે એ તો બીરબલ ની બોલી ઉઠ્યા કે તમને ન ખબર પડી કે આજે તમે જે દાળ બનાવી હતી એ રચનાત્મક રચનાત્મક ગફલત એટલે જેમાં કંઈક નવું રચવાનું હોય ગફલત એટલે ભૂલ એવી એટલે એમ ઉદાહરણ આપે છે કે આજે તમે જે દાળ બનાવી હતી ને તેવી દાજીલી દાળ વલ્લભભાઈએ જેલ યાત્રા પણ વેઠી હતી દાંડી યાત્રાના પાંચ દિવસ પહેલાં સાત માર્ચના રોજ અંગ્રેજ સરકારે રાસ ગામમાંથી ધરપકડ કરી હતી તેમને અમદાવાદની સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હતા તે વખતે જેલમાં સજા ભોગવી રહેલા આઝાદી જંગના આંદોલનકારીઓએ ગગનભેદી નારાઓથી જેલની દિવાલોને ગજવી મૂકી હતી સરદારની આ પ્રથમ જેલયાત્રા કેટલી કઠિન હતી તેનું વર્ણન મહાદેવભાઈની ડાયરીમાં મળે છે ધરપકડના ત્રીજા દિવસે મહાદેવભાઈ અને આચાર્ય કૃપલાણીજી સરદારને મળવા જેલમાં ગયા હતા તે વખતે થયેલી પ્રશ્નોત્તરીના થોડા અંશો જોઈએ તો શું કરે છે વલ્લભભાઈએ જેલ યાત્રા પણ વેઠી હતી એટલે કે સહન કરી હતી યાત્રાના પાંચ દિવસ પહેલાં તમને બધાને ખબર હશે યાત્રા બારમી માર્ચ ઓગણીસો ત્રીસના રોજ શરૂ થઈ હતી અને એના પાંચ દિવસ પહેલાં એટલે કે સાતમી માર્ચના રોજ અને દાંડીયાત્રા શેના માટે હતી તો મીઠાના કાયદાનો ભંગ કરવા માટે એટલે દાંડી યાત્રાના પાંચ દિવસ પહેલા એટલે કે માર્ચના રોજ અંગ્રેજ સરકારે સરદાર વલ્લભભાઈ પટેલની રાસ ગામમાંથી ધરપકડ કરી એ વાક્યની અન્ડરલાઈન કરીને રાખજો એવો પ્રશ્ન પૂછાય છે કે કયા ગામમાંથી ધરપકડ કરી હતી તો રાસ ગામમાંથી તેમને અમદાવાદની જે સાબરમતી સેન્ટ્રલ જેલ છે ત્યાં રાખવામાં આવ્યા હતા અને એ વખતે જેલમાં જેટલા પણ સજા ભોગવી રહેલા આઝાદી જંગના આંદોલનકારીઓ હતા તેમણે ગગનભેદી નારાઓથી ગગનભેદી એટલે આકાશ સુધી પહોંચે એટલા મોટા અવાજે નારાઓ નારાઓ લગાવીને દિવાલોને ગજવી મૂકી હતી સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રથમ જેલ યાત્રા એટલી બધી કઠિન હતી એનું વર્ણન મહાદેવભાઈ દેસાઈએ પોતાની ડાયરીમાં લખેલું છે ધરપકડ કરી એના ત્રીજા દિવસે મહાદેવભાઈ દેસાઈ અને આચાર્ય કૃપલાણીજી એ બંને જણ સરદાર વલ્લભભાઈને મળવા માટે જેલમાં જાય છે એ વાક્ય નીચે પણ અન્ડરલાઈન કરીને રાખજો કોણ કોણ જાય છે તો મહાદેવભાઈ દેસાઈ અને આચાર્ય કૃપલાણીજી તે વખતે એ બધા એ બંને વચ્ચે જે વાતચીત થઈ હતી પ્રશ્નોત્તરી થઈ હતી એના થોડાક અંશો નમૂના શું વાતચીત થઈ હતી એ આપણને અહીંયા બતાવ્યું છે જુઓ શું કહે છે કે તમને કેવી રીતે રાખે છે એટલે સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું કે ચોર લૂંટારાની જેમ રાખે છે એટલે કૃપલાણીજીએ પૂછ્યું મહાદેવભાઈ દેસાઈને બંને પૂછ્યું કે સુવાને માટે શું છે એટલે વલ્લભભાઈએ કહ્યું કે એક કાળો કામડો છે એની ઉપર અમે આળ ઉઠીએ છીએ એટલે આ લોકોએ પૂછ્યું કે ખોરાકનું કેમ છે એટલે કે ખોરાકમાં શું આપે છે તમને એમ એટલે વલ્લભભાઈએ કહ્યું કે ખોરાકનું તો શું પૂછો બપોરે તો કંઈક જાડા રોટલા ને દાળ સાંજે રોટલા ને શાક એમ આપે છે ઘોડાને ખપે તેવું જ હોય છે શું કહે છે કે ખોરાકનું તો પૂછવું જ પૂછવું જ શું બપોરે કંઈક જાડા જાડા રોટલાને દાળ આપે છે સાંજે રોટલાને શાક આપે છે અને ઘોડા ખાય તેવું જ હોય છે આઝાદી કાજે આપણા દેશ નેતાઓએ કેવી અને કેટલી યાતનાઓ વેઠી હતી તેની માત્ર આ એક છે સાબરમતી જેલમાં જ્યાં સરદારને કેદ રાખવામાં આવ્યા હતા તે વિભાગને સરદાર સ્મૃતિ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે શું કહે છે આઝાદી માટે આપણા દેશ કાજે એટલે માટે આઝાદી માટે આપણા દેશ નેતાઓએ કેટલી કેટલી અને કેવી કેવી યાતનાઓ સહન કરીને એની તો ફક્ત આ એક માત્ર ઝલક છે સાબરમતી સેન્ટ્રલ જેલમાં જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલને કેદ કરીને રાખવામાં આવ્યા હતા એ વિભાગને સરદાર સ્મૃતિ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે એ વાક્ય નીચે પણ અન્ડરલાઇન કરીને રાખજો એ પણ એમસીક્યુ અથવા તો એસક્યુમાં પૂછાતું હોય છે રાજાઓના તાજ મુકાવ્યા ધન્ય વીર વલ્લભ સરદાર આપણા એક કવિએ આમ વલ્લભભાઈને વીરનું વિશેષણ આપ્યું વલ્લભભાઈને મળેલા વિશેષણોની યાદી લાંબી થાય તેમ છે તેઓ લોખંડી પુરુષ તરીકે જાણીતા છે આપણી રાષ્ટ્રભાષાના કવિ હરિવંશરાય બચ્ચને સરદાર માટે અદ્ભુત કવિતાની રચના કરી છે શું કહે છે રાજાઓના તાજ મુકાવ્યા તાજ મુકાવ્યા એટલે સત્તા છોડાવી એવા વીર વલ્લભ સરદાર એટલે આપણા એક કવિએ વલ્લભભાઈની વીરનું વિશેષણ પણ આપી દીધું આમ જોઈએ તો વલ્લભભાઈને જે મળેલા વિશેષણો છે એની યાદી તો બહુ લાંબી થાય તેમ છે એમાં લોખંડી પુરુષ તરીકે સૌથી વધારે જાણીતા છે આપણી રાષ્ટ્રભાષા જે છે હિન્દી એના કવિ હરિવંશરાય બચ્ચને સરદાર વલ્લભભાઈ માટે એક બહુ જ સરસ અદ્ભુત સુંદર કવિતાની રચના કરી છે એમાં જો શું કહ્યું છે કવિતામાં હરેક પક્ષ કો પટેલ તોલતા હરેક ભેદ કો પટેલ ખોલતા દુરાવ્યા છીપાવશે ઈસે ગરજ કઠોર નગ્ન સત્ય બોલતા પટેલ હિન્દકી નીડર જબાન હેમ શું કે છે હરેક પક્ષ કો પટેલ તોલતા તોલતા એટલે ચકાસણી કરતા કોઈ પણ પક્ષ હોય તો એની એ ચકાસણી કરતા હતા હરેક ભેદ કો પટેલ ખોલતા ભેદ એટલે રહસ્ય એટલે કે કોઈ પણ પ્રકારનો ભેદ હોય કે રહસ્ય હોય તો એ પટેલ ખોલી નાખતા હતા દુરાવ્યા છિપાવશે ઈસે ગરજ દુરાવ એટલે અંતર ગરજ એટલે નિષ્પદ એટલે કે અંતર અને છુપાવવાથી એનાથી કોઈ એમને નિષ્પદ ન હતી કઠોર નગ્ન સત્ય બોલતા ગમે તેવું હોય પણ તેમ છતાં કઠોર લાગે આકરું લાગે પણ તેમ છતાં સત્ય એ હંમેશા બોલતા હતા પટેલ એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ હિન્દ કી નીડર જબાન હે સરદાર જન સમુદાયની નાડના ભારે પારખો હતા લોક સમુદાય પર તેમની જબરદસ્ત પકડ હતી જેને લીધે સંગઠન અને સંચાલનમાં તેમના બુદ્ધિ ચાતુર્યના દર્શન થતા હતા લોકોને થતા અન્યાય અને દમન સામેની લડતમાં તેઓ હંમેશા અગ્રેસર રહેતા હતા શું કરે છે સરદાર વલ્લભભાઈ પટેલ એ સમુદાયને એટલે લોકોના લોકો જે હતા લોકોનો સમુદાય જે હતો એની નાડના ભારે પારખું હતા એટલે એમનું મન જાણી લેતા હતા લોકો ઉપર એમની જબરજસ્ત પકડ હતી અને એના કારણે સંગઠન અને સંચાલનમાં એમની બુદ્ધિ ચતુરાઈના દર્શન થતા હતા લોકોને જે અન્યાય થતો હતો દમન દમન એટલે જોર એની એની સામેની લડત હોય તો તેઓ હંમેશા અગ્રેસર એટલે કે આગળ પડતા આગળ પડતો ભાગ એમણે ભજવ્યો હતો દાંડી કૂચ દરમિયાન લોખંડની મનોબળવાળા સરદારના ઉદ્ગારો જોઈએ તો હવે એક ધર્મયુદ્ધ ખેલવાનું છે જે દુનિયાએ પહેલા ક્યારેય નહીં જોયું હોય બધા ગુજરાતીઓને ટકોરા મારીને કહી દઉં કે મૃત્યુનો ભય હોય તે જાત્રાએ જતા રહે પૈસા હોય તે પાલવે તો દેશ પલાયન થાય શરમાવું પડે તેવું કોઈ જ કામ સાચો ગુજરાતી નહીં કરે ગુજરાતી પ્રજા સ્વતંત્રતાના ઇતિહાસમાં પહેલું પાણું લખીને મહાયુદ્ધના મંડાણ કરશે ઈશ્વર સૌ પ્રભુ સૌનું કલ્યાણ કરે ઈશ્વર સૌને સહાય કરે શું કહે છે દાંડીકૂચ દરમિયાન સરદાર વલ્લભભાઈના ઉદ્ગારો જોઈએ તો એમણે ગુજરાતી પ્રજાને લોખંડી મનોબળ પૂરું પડે પૂરું પાડે એવા હતા એમણે શું કહ્યું હતું કે દુનિયાએ પહેલાં ક્યારેય નહીં જોયું હોય ને એવું ધર્મયુદ્ધ આપણે ખેલવાનું છે એમ કહીને તેમણે ગુજરાતીઓને ચેતવ્યા હતા કે જો મૃત્યુનો ભય લાગતો હોય ને તો એણે જાત્રાએ જતા રહેવું પૈસા હોય એને પાલવે એમ વિચારીએ તો દેશ જ પલાયન થઈ જાય શરમાવું પડે તેવું કોઈ જ કામ સાચો ગુજરાતી નહીં કરે ગુજરાતી પ્રજા સ્વતંત્રતાના ઇતિહાસમાં પહેલું પાનું લખીને મહાયુદ્ધના મંડાણ કરશે પ્રભુ એમાં સૌનું કલ્યાણ કરે અને ઈશ્વર સૌને સહાય કરે સરદાર એટલે આપણા દેશની ત્રિમૂર્તિ ગાંધી સરદાર અને જવાહરલાલ નહેરુ એ પૈકીની એક મૂર્તિ આ યુગના ત્રણેય પ્રખર દેશ દેશભક્તો ગાંધીજીએ સત્યને જરાધ્યું સરદારે પાવિત્ર્ય અને નેહરુએ સૌંદર્યનું મહિમાગાન કર્યું સરદારના ગુરુ ગાંધીજી હતા સરદારના નૈતિકતા દ્રઢ મનોબળ અને વ્યવહારુપણાના અનેક ઉદાહરણો ઇતિહાસના સોનેરી પાને લખાઈને પડ્યા છે તેમાં ભારતના ગૃહ પ્રધાન તરીકે સરદારની ભૂમિકાને તો ઇતિહાસ ક્યારેય ભૂલાવી શકશે નહીં શું કરે છે સરદાર એટલે આપણા દેશની જે ત્રિમૂર્તિ છે એમાં ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુ એ સમાવેશ એટલે એ ત્રણે સત્યને સમાવેશ આરાધ્યું એટલે સ્વીકાર્યું સરદાર વલ્લભભાઈ પટેલે પાવિત્ર્યને અને નહેરુએ સૌંદર્યનું મહિમા ગાન કર્યું હતું સરદારના જે ગુરુ હતા એ ગાંધીજી હતા સરદારના નૈતિકતા દ્રઢ મનોબળ અને વ્યવહારુપણાના અનેક ઉદાહરણો આપણને ઇતિહાસના સોનેરી પાને લખાઈને પડેલા જોવા મળે છે એમાંય ખાસ કરીને ભારતના ગૃહપ્રધાન તરીકે સરદારની જે ભૂમિકા હતી એને તો એમ કે ઇતિહાસ ક્યારેય ભૂલી શકશે નહીં ભારતમાં અનેક નાના મોટા દેશી રજવાડાઓ હતા આ રજવાડાના ઘણા રાજાઓ પોતાની રીતે સ્વતંત્ર રહેવાના મનસુબા કરતા હતા તે રાજ્યોના વિલીનીકરણની કપરી અને મહત્વની જવાબદારી સરદારના શિરે આવી હતી આ કાર્ય ખૂબ જ મુશ્કેલ હતું છતાં પણ તેમણે કુને પૂર્વક પાર પાડ્યું હતું જ્યાં સમજાવટથી કામ ચાલ્યું ત્યાં તેમ કર્યું પણ જ્યાં કડક હાથે કામ લેવાનું બન્યું ત્યાં કડક પણ દાખ્યું ભારતના તમામ રાજ્યોને લોકશાહી સરકારના માળખામાં સામેલ કરી રાજાશાહીને નાબૂદ કરી હતી અને રાજાશાહીનો વિકલ્પ પૂરો પાડ્યો હતો આમ દેશને અખંડતા બક્ષીને તેઓ અખંડ ભારતના શિલ્પી કહેવાયા શું કરે છે ભારતના ગૃહપ્રધાન તરીકે તેમની સરદારની ભૂમિકાનો ઇતિહાસ ક્યારેય નહીં ભૂલી શકે ભારતમાં ઘણા બધા નાના મોટા દેશી રજવાડાઓ હતા એનું વિલીનીકરણ એટલે કે એને સમાવી લેવાનું કામ સરદાર વલ્લભભાઈ પટેલને કરવા સોંપવામાં આવ્યું હતું કામગીરી ખરેખર ખૂબ જ અઘરી હતી પણ તેમ છતાં દરેક રાજાઓ પોતાની રીતે સ્વતંત્ર રહેવાના મનસુબા ઘડતા હતા મનસુબા એટલે ઈચ્છા અથવા તો ઈરાદો રાખતા હતા સરદાર વલ્લભભાઈને માથે આ કપરી પણ મહત્વની કહેવાય એવી જવાબદારી સોંપવામાં આવી હતી તેઓ કેટલાક રાજાઓને સમજાવવામાં સફળ થયા હતા પણ કેટલાક રાજાઓએ તેમને સાથ ન આપ્યો હતો એટલે એમણે આ કામ કડકાઈથી લીધું હતું આમ આ બધા જ રાજ્યોને લોકશાહી સરકારના માળખામાં સામેલ કરીને રાજાશાહી નાબૂદ કરવાનું કામ સરદાર વલ્લભભાઈ પટેલે કુનેહપૂર્વક એટલે ચતુરાઈપૂર્વક પૂરું પાડ્યું હતું આમ ભારત દેશને અખંડ બનાવવામાં તેઓ તેઓ યશસ્વી થયા હતા અને ત્યાર પછી અખંડ ભારતના શિલ્પી વિનોબા લખે છે સરદાર સ્પષ્ટ બોલતા પ્રહાર કરતા તે ડરતા નહીં ભલે કોઈને ગમે તે લાગે વળી વળતો પ્રહાર જો પોતાના ઉપર આવે તો તેથી તેઓ જરાય ડગમગતા નહીં શું કહે છે વિનોબાના મતે વિનોબા ભાવે જે હતા એમના મતે સરદાર વલ્લભભાઈની લાક્ષણિકતા એવી હતી કે તેઓ સ્પષ્ટ બોલતા હતા તેઓ પ્રહાર કરતા ત્યારે કોઈનાથી ડરતા નહીં ભલે કોઈને એમ કહે કે ગમે તે લાગે અને વળી જો પોતાના ઉપર કોઈ વળતો પ્રહાર કરે તો એનાથી પણ તેઓ જરાય ડગમગતા નહોતા ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈ સરદાર માટે લખે છે ખેડૂતોની ભાષામાં બોલતા સરદારની આંખોમાં અંગારા જેવી ચમક દેખાતી અને વિરોધીઓનો વિનાશ કરી નાખે તેવી આંધીનું સર્જન એમની વાણીમાં થતું ગાંધીજીના અંગત સચિવ અંગત એટલે પર્સનલ અંગત સચિવ એટલે પર્સનલ સેક્રેટરી આપણે જે કહીએ છીએ ને તે એની ચંડલાઇન કરીને રાખજો એવો પ્રશ્ન પૂછાય છે કે ગાંધીજીના અંગત સચિવ કોણ હતું તો મહાદેવભાઈ દેસાઈ એમણે સરદાર વલ્લભભાઈ માટે એવું લખ્યું છે અથવા તો સરદારની લાક્ષણિકતા બતાવતા એવું કહે છે કે ખેડૂતોની ભાષામાં જ્યારે બોલતા ત્યારે તેમની આંખોમાં અંગારા જેવી ચમક દેખાતી હતી તેમની વાણીમાં વિરોધીઓનો વિનાશ કરી નાખે તેવી આંધીનું સર્જન થતું હતું ગાંધીજીએ સરદારના એક અત્યંત છુપા સ્વરૂપને છતું કરતાં જણાવ્યું હતું કે સરદારની શૂરવીરતા જ્વલંત દેશદાજ અને અનંત ધૈર્યના ગુણોથી તો હું અજાણ ન હતો પણ તેમણે મને જે પ્રેમથી તરબોળ કર્યો છે તેવા માતૃપ્રેમ જેવા ગુણ માટે સદાય ઋણી છું મને તેમની લાગણીઓમાં માતાનું સ્મરણ થઈ આવતું માતા જ દર્શાવી શકે તેવા ગુણોનું મને સરદારે દર્શન કરાવ્યું શું કહે છે ગાંધીજીએ સરદારના એક અત્યંત છુપા સ્વરૂપને છતું કરતાં એવું જણાવ્યું હતું કે સરદારની શૂરવીરતા જ્વલંત દેશદાજ અને અનંત ધૈર્યના ગુણોથી તો હું અજાણ ન હતો પણ તેમણે મને જે માતૃ પ્રેમથી તરબોળ કર્યો છે તેથી તેવા પ્રેમ માટે અથવા તો તેવા ગુણ માટે હું સદાય તેમનો ઋણી છું મને તેમની લાગણીઓમાં માતાનું સ્મરણ થઈ આવતું માતા જ દર્શાવી શકે તેવા ગુણોનું મને સરદારે દર્શન કરાવ્યું હતું વલ્લભભાઈ સાદગી પ્રિય હતા સાધુ જીવન અને ઉચ્ચ વિચાર એ તેમનો જીવન મંત્ર હતો એ વાક્ય નીચે પૂછાય છે કે સરદાર વલ્લભભાઈ પટેલનો જીવન મંત્ર હતો તો જીવન અને ઉચ્ચ વિચાર જે પોતાની પુત્રી મણી પણ તેમણે વારસામાં આપ્યો હતો ઉત્તરકાંડમાં દીકરી મણી બહેને પિતાની ઉલટથી સેવા કરી હતી મણિબહેનની પણ સાદગી એવી કે થીગડું મારેલી સાડી પહેરવામાં પણ તેઓ નાનપ અનુભવતા નહોતા શું કરે છે વલ્લભભાઈનો જીવન મંત્ર એવો હતો કે સાદું જીવન અને ઉચ્ચ વિચાર એ એમને પોતાની જે પુત્રી હતી મણિબહેન એમને પણ એમણે વારસામાં આપ્યો હતો અને ઉત્તરકાળમાં એટલે પહેલાં પણ દીકરી મણિબહેને પિતાની ઉલટથી એટલે કે ઉત્સાહથી સેવા પણ કરી હતી અને મણિબહેનની પોતાની સાદગી પણ એવી હતી કે જો એમને પણ થીગડું મારેલી સાડી પહેરવામાં આવે તો એનાથી તેઓ નાનપ અનુભવતા નહોતા અખંડ ભારતના આ શિલ્પીનું તારીખ પંદર બાર ઓગણીસો પચાસના રોજ અવસાન થયું ચરોતરના એક નાનકડા ગામમાં જન્મીને છેક દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે સેવાઓ સરદારને લાખ લાખ શું કહે છે અખંડ ભારતના શિલ્પી એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ એમનું પંદરમી ડિસેમ્બર ઓગણીસો પચાસના ના રોજ અવસાન થયું હતું ચરોતરના એક નાનકડા ગામમાં જન્મીને છેક દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે એમણે જે સેવાઓ આપી છે એ સેવાઓ આપનાર સરદાર વલ્લભભાઈ પટેલને લાખ લાખ વંદન વિદ્યાર્થી મિત્રો જોયું ને લેખકે આ ચરિત્રલેખમાં ખૂબ સરસ રીતે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની કાર્યશૈલીને પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરેલો છે એ સાથે જ વલ્લભભાઈના જીવનમાં જોવા મળતા એમના જે ગુણો છે અને એમના વ્યક્તિત્વની જે વિશેષતાઓ છે તેમને અહીં ઉજાગર કરવામાં આવ્યું છે અહીં આ પાઠ આપણો પૂરો થાય છે હું આશા રાખું છું કે તમને બધાને પાઠમાં સમજ પડી ગઈ હશે આગળના સેશનમાં મેં તમને કહ્યું હતું કે તમારે લેખક પરિચય પાઠ પરિચય અને શબ્દ સમજૂતી લખી રાખવાના હતા એ પતે પછી હું એક પીડીએફ ફાઇલ મોકલું છું એમાં આ પાઠનું વ્યાકરણ છે એ તમારે લખવાનું છે અને એ પતે પછી અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ લખવાના છે આગળ પણ મેં તમને કહ્યું હતું કે પ્રવૃત્તિમાં અને ભાષા સજ્જતામાં જે પણ કંઈ માહિતી આવે છે એને પણ તમારે એક વખત વાંચીને સમજવાની રહેશે ખ્યાલ આવી ગયો દરેક જણને કોઈ પણ પ્રશ્નમાં કે ક્યાંય પણ ડાઉટ લાગે તો મને ચોક્કસ જણાવશો ઓકે નેક્સ્ટ સેશનમાં આપણે નવો એક ટોપિક શરૂ કરીશું ત્યાં સુધી બધાને વિશયુ ઓલ ધ બેસ્ટ એન્ડ બી સેફ એટ યોર હોમ થેન્ક યુ